नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. આપ સૌને ખબર જ છે કે ફરતી લાઇબ્રેરી અને ફરતી પ્રયોગશાળા દરેક શાળાઓમાં જઈને બાળકો પાસે અવનવા પુસ્તકોનું વાંચન તેમજ અવનવા પ્રકારના પ્રયોગો કરાવડાવે છે. ત્યારે આજ રોજ ફરતી લાઇબ્રેરી નાગધરા સ્કૂલ ખાતે પહોંચી હતી. નાગધરા સ્કૂલના તમામે તમામ બાળકોને અવનવા પ્રકારના પુસ્તકો આપીને બાળકો પાસે વાંચન કરાવડાવ્યું હતું. આ વાંચનથી બાળકોનું વાંચનમાં સુધારો આવે છે અને તેઓ વધુ ને વધુ સારી રીતે વાંચી શકે છે અને દરેક વાક્યને કઈ રીતે વાંચવું એ પણ એમને ખ્યાલ આવે છે. સાથે જ આ શાળાના આચાર્ય જ્યોતિબેન પટેલે પણ ખૂબ જ સાથ સહયોગ આપ્યો હતો. વિદ્યામંદિરમાંથી આવસણમાં એનઆરઆઈ અભિવાદન સમારોહ યોજાયો. ત્યારે વિદ્યામંદિરમાંથી આવસણ પ્રાથમિક શાળામાં તારીખ 21 એટલે કે આજરોજ વિકાસ મંડળના ખજાનશ્રી ખંડુભાઈ કલાસીની પ્રેરણાથી પ્રમુખ પ્રવીણભાઈ પટેલની અધ્યક્ષતામાં માછી આવાસણ ગામના એનઆરઆઈ મહાનુભાવનો અભિવાદન સમારોહ ઉજવાયો હતો. ત્યારે આ પ્રસંગે એનઆરઆઈઓને બાલિકાઓના હસ્તે પુષ્પગુચ્છ અર્પણ કરી વિદેશ પ્રવાસ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને અભિવાદન આપવામાં આવ્યું હતું. સાથે જ એનઆરઆઈ મહાનુભાવોમાં વિશેષ ઉપસ્થિત તરીકે રમણાબેન ઈશ્વર ભાઈ ખલાસી, કાર્તિકુમાર ભૂપેન્દ્ર ખલાસી તેમજ કોકિલાબેન રમીલાબેન અને દુર્લભભાઈ ખલાસી ઉપસ્થિત રહ્યા હતા. વાંસદા સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે આપણી સંસ્કૃતિ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવવામાં આવી. વાંસદા સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે આપણી સંસ્કૃતિ છત્રપતિ શિવાજી મહારાજના અનુસંધાનમાં શિવ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શિવાજી મહારાજના જીવન ચરિત્રને ઉજાગર કરતી વ્યાખ્યાન યોજાયો, જેમાં વક્તા તરીકે ઇતિહાસ વિષયના અધ્યાપિકા ચારુતાબેન ચૌહાણ દ્વારા શિવાજી મહારાજના જીવન પ્રસંગો વિશે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. સાથે જ સતત સંઘર્ષ સફળતાની ચાવી, કુશાગ્ર બુદ્ધિશાળી, પ્રખર હિન્દુત્વતાદી તેમજ યુદ્ધ જીતવા માટે જ લડાય છે અને એ માટે કંઈ પણ કરી છૂટનાર રાજપૂતના એક ફાંટાના વીર યોદ્ધા એટલે છત્રપતિ શિવાજી મહારાજ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડોક્ટર યોગેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા કરવામાં આવ્યું હતું. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. સેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીનું ગૌરવ. શ્રી રામ કબીર શૈક્ષણિક સંકુલ કામરેજ સુરત ખાતે તારીખ 17 રોજ યોજાયેલી કલા મહાકુંભની ગુજરાત પ્રદેશ કક્ષાની ભરતનાટ્યમ સ્પર્ધામાં શાળાની ધોરણ 10 ક માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી ખેમના બ્રિજેશ કુમાર ભારજાએ ઝોન કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. કુમારી ખેમના હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીની ખેમનાને તેમને માર્ગદર્શન પૂરું પાડનાર શાળાના શિક્ષકોને તેમજ એમના વાલીને નવસારી કેળવણી મંડળના પ્રમુખ તુષારકાંતજી દેસાઈ, ઉપપ્રમુખ હિરેન એસ પારેખ અને મંત્રી ઠાકોરજી નાયક તથા શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. 21 ફેબ્રુઆરી માતૃભાષા દિવસ તરીકે પૂરા વિશ્વમાં ઉજવવામાં આવે છે, જે અંતર્ગત શાળામાં ખૂબ જ અનોખી રીતે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. સૌ પ્રથમ શાળાના આચાર્ય માતૃભાષાનું જીવનમાં મહત્વ વિશે ચર્ચા કરી હતી અને ત્યારબાદ શાળાની વિદ્યાર્થિનીઓએ વિવિધ કવિઓ અને લેખકોની વેશભૂષા ધારણ કરી કવિઓ અને લેખકોની માહિતી સાથે જીવન પરિચય કરાવ્યો હતો. સાથે જ અંતે રાજ્ય સરકાર દ્વારા પંડિત દીનદયાળ હોલ તેમજ પાલડી અમદાવાદ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીનો કાર્યક્રમનું બાયસેટ દ્વારા જીવંત પ્રસારણ વિદ્યાર્થીનીઓને બતાવીને માતૃભાષા દિવસની ઉજવણી ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી કરવામાં આવી હતી. કરલો તૈયારી, જીત કીના ધ્યેય સાથે નારણલાલા સ્કૂલમાં પ્રી બોર્ડનું પરીક્ષાનું આયોજન. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારી જ્યારે સમગ્ર ગુજરાત કરી રહ્યું છે, ત્યારે તારીખ 11/2023 જલાલપોર તાલુકાની શ્રેષ્ઠ શાળા નારણલાલા સ્કૂલે નવસારી જિલ્લામાંથી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કર્યું હતું. પ્રસ્તુત પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી અને સાયન્સ અને કોમર્સના મુખ્ય વિષયની સંપૂર્ણપણે બોર્ડની પરીક્ષાની માફક આયોજન કરવામાં આવ્યું હતું.
એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. ગણદેવીના કેસલી ગામે નેત્ર યજ્ઞ યોજાયો. 324 જરૂરિયાતમંદોએ ઘર આંગણે લાભ લીધો, ત્યારે ગણદેવી તાલુકા સેવા ટ્રસ્ટ, ગણદેવી સેવા સમાજ ઓફ નોર્થ અમેરિકા, નવસારી રોટરિયા ઇન્સ્ટિટ્યૂટ, કેસલી વિભાગ, કેળવણી મંડળ, કેસલી માનવ કલ્યાણ ટ્રસ્ટ લાયબ્રેરી અને કેસલી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે રવિવારે કેસલી હાઈસ્કૂલ કેમ્પસમાં વિનામૂલ્યે નેત્ર યજ્ઞ યોજાયો હતો, જેનો 324 જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો. જે પૈકી 134 લોકોને ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે જ જ્યારે 34 દર્દીઓને મોતિયા વેલ સહિતની જરૂરી વધુ સારવાર આપવામાં આવશે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલ્લી મોરાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત માતૃભાષા મહોત્સવની ઉજવણી આજ રોજ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તજજ્ઞ વ્યાખ્યાનની સાથે માતૃભાષા સંદર્ભે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાના શુભેચ્છા સંદેશ વિડીયોના માધ્યમથી દર્શાવ્યા હતા. સાથે જ હસ્તાક્ષર સાથે જ માતૃભાષા અને અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ પોતાના હસ્તાક્ષર બેનરમાં કર્યા હતા. ડોક્ટર શીતલબેન વસાવા, આસિસ્ટન્ટ પ્રોફેસર, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, કે જેમણે માતૃભાષા શિક્ષણના મહત્વ વિષય સંદર્ભે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા, અને આ કાર્યક્રમમાં બિલ્લીમોરા વિભાગ કેળવણી મંડળના પદાધિકારીઓનો સહયોગ અને સહકાર પણ મળ્યો હતો. ચીખલીના માણેકપોર ખાતે રહેતા ગોળરસના કોલામાં કામ કરતી પરપ્રાંતીય યુવતી ગુમ. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકામાં આવેલ સુરવાણી ગામના રહીશ આશિષ્યા કૃષ્ણા પાડવી હાલ ચીખલી તાલુકાના માણેકપોર ગામે ચાલતા ઉમિયા ગોળરસના કોલામાં કામ કરવા અને સાથે તેમની પત્ની સાથે ત્યાં રહેતા પણ હતા. આ દંપતી ગોળના કોલામાં જ કામ કરતું હતું અને આમસા પાડવીએ ચીખલી પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેની 23 વર્ષની પત્ની રવિતાબેન તારીખ 20 ફેબ્રુઆરી મળસ્કે 5 વાગ્યાના અરસામાં કોલા પરથી ગુમ થઈ હતી. આ ફરિયાદને આધારે ચીખલી પોલીસે ગુમ જાણવા જોગ નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના ધનસુખભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નવસારીના પેઇન્ટર અશોક લાડની રંગોળી સ્પર્ધામાં અનોખી સિદ્ધિ જોવા મળી. આઝાદીના અમૃત મહોત્સવ 2022માં સમગ્ર ભારતમાં રંગોળી હરિફાઈનું આયોજન કરવામાં આવેલ હતું, જે હરિફાઈ ઓનલાઈન રાખવામાં આવેલ હતી અને તેમાં સમગ્ર ભારતમાંથી હજારો કલાકારોએ આ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ રંગોળી સ્પર્ધા જે રીતે ઓનલાઈન રાખવામાં આવી હતી એ જ રીતે એનું રિઝલ્ટ પણ ઓનલાઈન મૂકવામાં આવ્યું હતું અને એની જાણ જે તે વિભાગના અધિકારીઓએ કરેલ હતી. ત્યારે વેબસાઇટ પર તપાસ કરતા રાષ્ટ્રીય કક્ષાએ રંગોળી સ્પર્ધામાં 4 નંબર અશોક લાડે પ્રાપ્ત કર્યો છે. આ અશોક લાડે સમાજનું, પોતાના પરિવાર તેમજ નવસારીનું તેમજ સમગ્ર ગુજરાતમાં રંગોળી સ્પર્ધામાં 4 ક્રમ પ્રાપ્ત કરીને નવસારીનું નામ ગુંજતું કર્યું છે. એસકે કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011 સતત ગ્રાહકોની સેવા કરી રહ્યું છે, જેના 1000 થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારી ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યોનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો, SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. ભૂલા ફળિયાની હદમાં બોલરો પિકઅપ વળાંક લેતા ડમ્ફરમાં ભટકાય. નેશનલ હાઈવે નંબર 48 પર નવસારીના કણબાળ ખાતે આવેલ IRB કંપનીના પ્લાન્ટ પર ડમ્ફર ચાલક તરીકે કામ કરતા મૂળ પંજાબનો 38 વર્ષીય મંગાસિંહ જ્ઞાનસિંગત 18 ફેબ્રુઆરીએ બપોરે 1 વાગ્યાના અરસામાં ભૂલા ફળિયા ગામની હદમાં આવેલ મહાદેવ હોટલ સામે હાઈવેના કટ પરથી પોતાની
ડમ્પરનો વળાંક લઈ રહ્યો હતો. તે સમયે એક બોલેરો પિકઅપના ચાલકે પૂર ઝડપે પોતાની પિકઅપ હંકારી લાવી મંગાસિંહના ડમ્પર સામે પાછળથી અથડાવી દેતા ડમ્પરના પાછળના બંને ટાયર તથા એક્સલ અને ક્રાઉનને નુકસાન પહોંચાડ્યું હતું. આ અકસ્માતમાં પિકઅપ ટ્રકને પણ આગળની તરફ તથા ચેસિસમાં નુકસાન પહોંચ્યું હતું, તેમજ પિકઅપના ચાલક અને તેની સાથે પિકઅપમાં સવાર ઇસમને શરીરે નાની મોટી ઇજાઓ પણ પહોંચી હતી. ત્યારે બોલેરો પિકઅપના અજાણ્યા ચાલક વિરુદ્ધ કરેલ ફરિયાદને આધારે ગ્રામ્ય પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના પીએસઆઈ ડીડી રાવલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. વીરાવળના હરપતિવાસમાં રહેતી 25 વર્ષીય યુવતીએ અગમ્ય કારણસર તેના ઘરમાં જ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંપાવ્યું. નવસારીના વીરાવળ ખાતે હરપતિવાસમાં રહેતી 25 વર્ષીય યુવતીએ તેના ઘરમાં જ ઓઢણી વડે ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંપાવ્યું હતું. આ અંગે રહીશો દ્વારા રૂરલ પોલીસ મથકમાં જાણ કરતાં રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ યુવતીએ આપઘાત કયા કારણસર કર્યો છે અને એના આપઘાતની પાછળના શું શું કારણો હોઈ શકે તે અંગે પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે. ગણદેવીના મટવાડ ખાતે મજૂરી કામે આવેલ પરપ્રાંતીય શ્રમિકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. બિહારના મધુબની જિલ્લાનો પ્રમોદ અર્જુન સદાએ ગણદેવી તાલુકાના મટવાડ ગામે મજૂરી કામે આવ્યો હતો અને મટવાડ ખાતે જ પત્ની સાથે રહેતો હતો. ગતરોજ 20 ફેબ્રુઆરીએ તેની પત્ની સાથે ફોન પર ગામ જવા બાબતે થયેલ વાતચીતને પગલે તેને ખોટું લાગી આવતા પ્રમોદકુમારે મટવાડ ગામે આવેલ સિગ્નેચર ફાર્મની બાજુમાં આવેલ અશરફ રશીદ હાજીની વાડીમાં આંબાના વૃક્ષની ડાળે પોતાનો ગામછું બાંધીને તેના વડે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે આ અંગે ગણદેવી પોલીસને અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગણદેવી પોલીસના ઇન્ચાર્જ પીએસઆઈ ડીઆર પટેરિયા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 35.8 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 13.6 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 83%, જ્યારે સાંજે 35% રહ્યું હતું. હવાની ગતિ 2.5 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો. કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.